અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. છોટા રાજન ગેંગના સાગરીત ઓપી સિંઘના સાડા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરીતો સાથે કારમાં આવી સિટીલાઇટ પર હીરાપન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસમાં 25મી તારીખે બપોરે ઘૂસીને સ્ટાફને ધમકી આપી હતી. અનિલ કાઠીએ બિલ્ડરને ફોન કરીને 10 લાખની ખંડણી માંગી હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરીતો સાથે આવતો જતો અને ઓફિસમાંથી જ ફોન પર ધમકી આપતા કેદ થઈ ગયા છે. બિલ્ડરે શા માટે રૂપિયા આપવાના એવું પૂછતા ખંડણીખોરે જણાવ્યું કે તારે રૂપિયા આપવા પડશે, નહીં આપે તો તને મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ ઘટનાના પગલે વેસુમાં રહેતા બિલ્ડરે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા ધર્મેન્દ્ર પંજાબી અને કુખ્યાત અનિલ કાઠી સહિત 5 થી 7 સામે ગુનો નોંધ્યો છે. અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે. સુરતના બિલ્ડરને અંડરવર્લ્ડ તરફથી મળેલી ધમકી બાદ બિલ્ડર લોબીમાં ભયનો માહોલ જો ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, જેમાં આ કામના ફરિયાદીની ઓફિસમાં કામના જે તોમદારો અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી તથા બીજા 5-1 અસમો એની ઓફિસમાં ઘૂસી જઈ ગેરકાયદેસર મંડળી બનાવી અને ધમકીઓ આપી, ત્યારબાદ આ કામના ફરિયાદીને ફોન કરી અને 10 લાખ રૂપિયાની માગણી કરેલી હતી, જો પૈસા નહીં આપો તો તમને મારી નાખીશ એવી પણ ધમકીઓ આપી લેતી. એ બાબતનો ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આગળની તપાસ હાલમાં ઉમરા પોલીસ ચલાવી રહેલ છે. આ જ બાબતમાં ગઈકાલે જ હું પોલીસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં મારા વિડીયો ટીવીના સીસીટીવી ફૂટેજ અને મારું ઓડિયો રેકોર્ડિંગ મેં આપ્યું હતું, એને ધ્યાનમાં રહીને ગઢવી સાહેબે તાત્કાલિક જ 50 માણસના કાફલા સાથે અનિલભાઈ કાઠીની ઓફિસે માણસો મોકલાવેલા હતા, પણ અનિલભાઈ કાઠી ત્યાં હાજર મળ્યા ન હતા અને પછી મારું નિવેદન લઈને એફઆઈઆર ફાડી હતી. એમાં 6 થી 7 જાતની કલમો લગાવી છે, જેમ કે ખંડણી, રાયોટિંગનો ગુનો, ઓફિસે આવીને ધમાલ કરવાનો ગુનો, એ બધી 6 થી 7 જાતની અંદર કલમો લગાવેલી હતી.